विद्यार्थी मित्रों एनईएसटी एसपीआई यूट्यूब चेनल में आप सबनु स्वागत छे। हूँ डॉक्टर अजय राज्यगुरु धोरण दस में भूमिति प्रकरण दस वर्तुळ में आगळ अभ्यास करावीश। अपने सब अभ्यास में जोड़ाइए ते पहला सौ प्रार्थना में सम्मिलित थईए। प्रार्थना माटे तैयार। ओम सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। विद्यार्थी मित्रों अपने लास्ट लेक्चर में प्रकरण दस वर्तुळ जेनो गुणभार 80 માંથી 6 માર્ક છે। વાર્ષિક પરીક્ષાનો પ્રશ્નપત્ર 80 માર્કનો એમાંથી 6 માર્ક આ પ્રકરણમાં છે। આ પ્રકરણ શરૂ કરતા પહેલા મેં લાસ્ટ વિડિયો લેક્ચરમાં વાત કરી હતી કે 8 અને 9 માં ધોરણ 8 અને ધોરણ 9 માં આપણે જે ભણી ગયા છીએ વર્તુળના સિદ્ધાંતો અને એની મહત્વની બાબતો ઉપર આપણે જોઈએ तो मटेरियल ना जे प्रथम अढ़ी पाना छे पहलू पानू बीजू पानू ने त्रीजू लगभग अर्धु एटलू आपणे धोरण आठ ने धोरण नौ ना वर्तुळना मुद्दाओनु रिविजन कर्युं। आ छे हवे आपणे धोरण दस मा जे वर्तुळ आवे छे त्यांथी शरू करीए। पण मित्रो एटलू समजजो के ए तो ज समजाशे जो प्रथम अढ़ी पाना मतलब धोरण आठ अने धोरण नौ मा वर्तुळना जे कई मुद्दाओ सिद्धांतो आवी गया छे ए बराबर समजाशे तो ज आ प्रकरण આગળ સમજવામાં વધારે સાનુકૂળ રહેશે। હવે આપણે ધોરણ દસ માં જે વર્તુળ આવે છે એનો અભ્યાસ કરીએ। આ સમતલ છે જે તમારી સામે આ બોર્ડ છે એ સમતલ છે। સમતલમાં એક વર્તુળ છે અને એક રેખા છે। આકૃતિ પહેલી સમતલમાં રેખા અને વર્તુળ આવેલા છે। આ સમતલમાં વર્તુળ અને રેખા આવેલા છે। આકૃતિ બીજી આ રેખા વર્તુળને તમે જોઈ શકો છો બે બિંદુમાં છેદે એક એ અને એક બી। સમતલમાં વર્તુળ અને આ રેખા આવેલા છે। આકૃતિ ત્રીજી હવે આ ત્રણેય આકૃતિઓનો બરાબર અભ્યાસ કરો અને આકૃતિ વિશે તમને જે જણાય એ તમારે વિચારો તમારે રજૂ કરવાના છે। આમાં તમે શું સમજી શકો છો વિડિયો લેક્ચર હોવાને કારણે આપણે સીધા સંવાદો નહીં થઈ શકે પણ તમે આ ત્રણેય આકૃતિ વિશે વિચાર કરો। આકૃતિ એકમાં સમતલમાં વર્તુળો અને રેખા આવેલા છે। આકૃતિ બેમાં પણ સમતલમાં રેખા અને વર્તુળ આવેલા છે। આકૃતિ ત્રણમાં પણ સમતલમાં રેખા અને વર્તુળ આવેલા છે। આ ત્રણેય આકૃતિઓ વિશે આપણે કંઈક વિચારીએ। હવે એમ વિચારીએ કે આ સિવાયની કોઈ ચોથી પરિસ્થિતિ શક્ય છે। સમતલમાં રેખા અને વર્તુળ હોય તો આ ત્રણ સિવાયની કોઈ ચોથી સ્થિતિ થઈ શકે કે આ પણ ના હોય આ પણ ન હોય આ પણ કે ચોથું જેવું થઈ શકે એટલું વિચારી લો પછી આપણે આના વિશે થોડુંક આગળ શીખીએ। થોડુંક તમે વિચારી લો હું સીધું જ તમને કહી દઉં એના કરતા તમે ખુદ વિચારો એકાદ બે મિનિટ આપણે સૌ ઉભા રહીએ તમે વિચારી લો। ત્રણેય આકૃતિમાં આપણને કંઈક વિશેષતાઓ દેખાતી હશે। પહેલી આકૃતિમાં રેખા વર્તુળને છેદતી નથી આને કોઈ સંબંધ નથી। એક સંબંધ છે કે એક જ સમતલમાં આવેલા છે આ રેખા અને વર્તુળ એક જ સમતલમાં આવેલા છે એટલા પૂરતું બાકી એને કોઈ છેદતી નથી। બીજી આકૃતિમાં રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે
જો આ રેખા છે વર્તુળને આ બિંદુમાં છેદે છે ને આ બિંદુમાં, તો જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. વર્તુળની છેદિકાની વ્યાખ્યા થશે પરીક્ષામાં પૂછાય, વ્યાખ્યા આપો વર્તુળની છેદિકા. તો વર્તુળને બે બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળની છેદિકા કહે છે. તમે જો આ બે બિંદુમાં છેદે છે, કોઈ પણ જગ્યાએ વર્તુળને બે બિંદુમાં છેદે એવી કોઈ પણ રેખાને વર્તુળની છેદિકા કહેવાય. વર્તુળને બે બિંદુમાં છેદતી હોવી જોઈએ, બરાબર. આકૃતિ ત્રણ, રેખા વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે છે. આ બે બિંદુમાં છેદે છે, એક જ બિંદુમાં છેદે છે. તો આ એક જ બિંદુમાં છેદે તેવી રેખાને કહેવાય વર્તુળનો સ્પર્શક. સ્પર્શક એટલે સ્પર્શ કરવો, અડવું. આ બે બિંદુમાં છેદે છે, આ એક જ બિંદુમાં છેદે છે. છેદે છે એની જગ્યાએ પણ બોલી શકો સ્પર્શે છે. આ બે બિંદુમાં છેદે છે જ્યારે આ ખાલી ટચ કરે છે. સ્પર્શક માટે અંગ્રેજીમાં શબ્દ છે ટેન્જેન્ટ. ટેન્જેન્ટ એટલે સ્પર્શક. તો આ ત્રણ સિવાયની કોઈ ચોથી સ્થિતિ શક્ય જ નથી. તમે વિચારો કોઈ વિદ્યાર્થી એવું કે સાહેબ હજી એક ચોથી સ્થિતિ છે, તો એ ચોથી સ્થિતિ વિચારો શું હોય? કાં રેખા વર્તુળને ન છેદે, કાં રેખા વર્તુળને બે બિંદુમાં છેદે, કાં રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે. હવે આ સિવાય ચોથું શું હોઈ શકે? છેદે પણ નહીં, બે બિંદુમાં પણ ન છેદે, એક બિંદુમાં પણ ન છેદે, તો એવું ચોથું શું હોઈ શકે? તો મિત્રો, સમતલમાં રેખા અને વર્તુળમાં ત્રણ જ કન્ડિશન શક્ય છે, ચોથી શક્ય જ નથી, બરાબર. હવે આપણું આખું પ્રકરણ છે એનો આધાર આ સ્પર્શક ઉપર છે. દસમા ધોરણમાં ગણિતનું દસમું પ્રકરણ, એમાં મોટા ભાગે સ્પર્શકની વાત આવે છે. એટલે સ્પર્શક એટલે શું, બરાબર સમજી લઈએ. સ્પર્શકની વ્યાખ્યા, વર્તુળને એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. મટીરિયલમાં આપેલું છે પેજ નંબર 3 ઉપર વિગત વ્યાખ્યા. તો એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને, સમતલ શબ્દ બોલવું અનિવાર્ય છે, બે બિંદુમાં છેદે તેવી રેખાને શું કહેવાય? વર્તુળની છેદિકા. અને એક બિંદુમાં છેદે તેવી રેખાને વર્તુળનો સ્પર્શક. આ મગજમાં યાદ રાખજો, બે બિંદુમાં છેદે એ છેદિકા છે, એક બિંદુમાં છેદે એ સ્પર્શક છે. તો દસમા ધોરણના ગણિતનો જે પ્રકરણ છે એ આખા પ્રકરણનો આધાર આ સ્પર્શક ઉપર છે. સ્પર્શકને અંગ્રેજીમાં કહેવાય ટેન્જેન્ટ. તો વ્યાખ્યા, વર્તુળને એક અને માત્ર એક, અથવા એક અજ, કોઈ પણ શબ્દ બોલો પણ ભારપૂર્વક, એક નથી બોલવાનું, એક અજ બોલવાનું છે, અથવા એક અને માત્ર એક તો પણ ચાલે. વર્તુળને એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. સમજાઈ ગયું? બે બિંદુમાં છેદે એને છેદિકા કહેવાય, અને છેદે જ ને એના માટે કોઈ નામ નથી. તો આ ત્રણે ત્રણ આકૃતિઓ બરાબર સમજી ગયું. સ્પર્શક, છેદિકા, આ બધું ક્લિયર થઈ ગયું. આ ત્રણ વસ્તુ છે, આ સિવાય કોઈ ચોથી પરિસ્થિતિ શક્ય નથી. આગળ વધુ પેલા ફરીવાર વ્યાખ્યા મટીરિયલમાં છે, બરાબર. આમ સહજતાથી યાદ રહી જાય એવી છે, કોઈ આમ ખૂબ મહેનત કરીને યાદ રહી એવી નથી આવી વ્યાખ્યા. વર્તુળને એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. ક્લિયર? મટીરિયલમાંથી વ્યાખ્યા જોઈ બરાબર સમજી લેજો. સમતલ શબ્દ અનિવાર્ય છે, સમતલ શબ્દ બોલવું જોઈએ. હવે તમે જોયું હશે કુવામાંથી પાણી ખેંચવા માટે ગરગડી હોય, કુવામાંથી પાણી ખેંચવા માટે એની ગરગડી તમે જોઈ હશે. એટલે શું છે, કુવામાંથી પાણી ખેંચવું હોય તો આમ દોરીથી સીધું ખેંચવું મુશ્કેલ પડે. દોરીના છેડે ડોલ બાંધી હોય કે પાતરા બાંધી હોય અને પછી પાણી બોલે આમ ખેંચવું મુશ્કેલ પડે. આમ ગરગડી હોય તો કુવામાંથી આસાનીથી પાણી ખેંચી શકાય. હવે આ ગરગડી છે, આ એની દોરી છે. હવે આનો વિચાર કરો,
કલ્પના કરો કે કુવા માંથી આ જે ગરગડી છે એ ગરગડી હંમેશા વર્તુળ હોય અને આ દોરી છે. જો આ દોરીને તમે કિરણ સમજો તો આ બંને કિરણ ઈ આ ગરગડી એટલે કે વર્તુળ માટે સ્પર્શક કહેવાય. આ ગરગડી છે વર્તુળાકાર જ હોય અને આ દોરી છે, દોરીને તમે એમ સમજો એ કિરણ છે બરાબર. તો આ દોરી માટે એટલે કે આ કિરણ માટે આ ગરગડી અને આ કિરણ વચ્ચે શું સંબંધ છે સ્પર્શકનો? ગરગડી એટલે વર્તુળ અને આ દોરી છે કિરણ, તો આ કિરણ એ આ વર્તુળ માટે સ્પર્શક છે એમ કહેવાય. આ સ્પર્શકનો ખ્યાલ આપ એટલા માટે સમજે ક્લિયર. હવે સ્પર્શક વિશે આપણને આમ બેઝિક ખ્યાલ આવી ગયો કે સ્પર્શક શું છે. એક શબ્દ યાદ રાખજો કે કોઈ પણ જગ્યાએ વર્તુળને એક જ બિંદુમાં છેદે એવી વર્તુળના સમતલની રેખા એટલે વર્તુળનો સ્પર્શક થાય. બરાબર સમજો, આ વર્તુળ છે, આ એનો સ્પર્શક છે. વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. એક જ બિંદુમાં છેદે આ સ્પર્શક. સ્પર્શક માટે અંગ્રેજીમાં શબ્દ આ સ્પર્શક છે. સ્પર્શક માટે અંગ્રેજીમાં શબ્દ છે ટેન્જેન્ટ. પણ ટેન્જેન્ટ ખરેખર લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષામાં એક શબ્દ છે ટેન્જર. ટેન્જર લેટિન ભાષાનો શબ્દ છે અને આનો લેટિન ભાષામાં અર્થ થાય સ્પર્શવું, સ્પર્શવું એવો અર્થ થાય. તો લેટિન ભાષાના શબ્દ ટેન્જર ઉપરથી બન્યો ટેન્જેન્ટ, અને એનો ગુજરાતી છે સ્પર્શક. ટચ કરવું, સ્પર્શ કરવું એટલે એની ઉપરથી બન્યો સ્પર્શક. આ સ્પર્શક શબ્દ એનો એક ઇતિહાસ છે. સ્પર્શક શબ્દ સૌ પ્રથમ 1583માં થોમસ ફિનેકે આપ્યો. થોમસ ફિનેક નામના ગણિત શાસ્ત્રીએ 1583માં સૌ પ્રથમ આ શબ્દ આપ્યો ટેન્જેન્ટ એટલે કે સ્પર્શક શબ્દ. થોમસ ફિનેકે ટેન્જેન્ટ શબ્દ આપ્યો અને આ ટેન્જેન્ટ શબ્દ લેટિન ભાષાના શબ્દ ટેન્જર ઉપરથી બનેલો છે. ટેન્જન્ટનો અર્થ થાય સ્પર્શવું, એની ઉપરથી ટેન્જેન્ટ એટલે કે ગુજરાતીમાં સ્પર્શક. કદાચ આવો કોઈ પ્રશ્ન પૂછાય કે શબ્દ પ્રયોગ સૌથી પહેલા કોણે કર્યો? થોમસ ફિનેકે. ક્યારે? 1583માં 1583. બરાબર. તો વર્તુળને કોઈ એક બિંદુમાં છેદતી રેખા હોય, સમતલની હોય, એવી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. સ્પર્શક વિશે એટલો ટૂંકો ઇતિહાસ બરાબર બોર્ડ ઉપરથી સમજી ગયો. મટીરિયલમાં બધું વિગતવાર આપેલું છે. આ વર્તુળ છે અને આ સ્પર્શક છે. હવે આ વર્તુળ આ સ્પર્શકમાં માની લો કે આ બિંદુ છે ક્યુ. એ ક્યુ બિંદુ વર્તુળ ઉપર આવેલું નથી, તો ક્યુ બિંદુ સ્પર્શકનું છે, એ વર્તુળ પરનું બિંદુ ન કહેવાય. આ આર બિંદુ છે એ વર્તુળ પર જ આવેલું છે, સ્પર્શક ઉપર આવેલું ન કહેવાય. તો ક્યુ બિંદુ માત્ર સ્પર્શકનું છે, ક્યુ બિંદુ સ્પર્શક ઉપર જ છે, વર્તુળ ઉપર નથી. આર બિંદુ વર્તુળ ઉપર જ છે, સ્પર્શક ઉપર નથી. પણ બિંદુ પી સ્પર્શક ઉપર પણ છે અને વર્તુળ ઉપર પણ છે. તો વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ બંનેમાં હોય એવું બિંદુ એ આ પી, એને કહેવાય સ્પર્શ બિંદુ. શું કહેવાય? સ્પર્શ બિંદુ. પરીક્ષામાં આ પણ વ્યાખ્યા પૂછે, વ્યાખ્યા આપો સ્પર્શ બિંદુ. તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. ફરી વાર, ક્યુ બિંદુ સ્પર્શકનું છે એ વર્તુળ ઉપરનું ન કહેવાય. આર બિંદુ વર્તુળ ઉપર જ છે એ સ્પર્શકનું ન કહેવાય. જ્યારે બિંદુ પી સ્પર્શક ઉપર છે એમ પણ કહેવાય અને વર્તુળ ઉપર છે એમ પણ કહેવાય. બરાબર. તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. ફરી વાર, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. સ્પર્શ બિંદુની વ્યાખ્યા, તો સ્પર્શકની વ્યાખ્યા આપણે જોઈ, સ્પર્શ બિંદુની વ્યાખ્યા જોઈ. આખા પ્રકરણનો આધાર આ બે બાબતો પર છે, સ્પર્શક અને સ્પર્શ બિંદુ ઉપર. ક્લિયર? જોઈ લો બરાબર.
એટલે આ સ્પર્શક વર્તુળને સ્પર્શ બિંદુ એ સ્પર્શે છે તેમ કહેવાય. સ્પર્શક વર્તુળને ક્યાં સ્પર્શે? સ્પર્શ બિંદુ એ સ્પર્શે તેમ કહેવાય. આ આકૃતિમાં આ સ્પર્શક છે વર્તુળને ક્યાં સ્પર્શે છે? પી બિંદુ પાસે. એટલે ક્યાં સ્પર્શે છે? સ્પર્શક સ્પર્શ બિંદુ પાસે સ્પર્શે છે તેમ કહેવાય. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે મટીરીયલની શરૂઆત જ વર્તુળની વ્યાખ્યાથી કરી હતી. સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આ વર્તુળ કહે છે નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા, આ નિશ્ચિત બિંદુ પી વર્તુળનું કેન્દ્ર, નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. હવે કોઈ પણ વર્તુળ ઉપર જે આ વર્તુળનો જે બિંદુઓનો સમૂહ છે એને વર્તુળ કહેવાય. એટલે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ હોય, આ બિંદુ એ, પછી બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી, આમ વર્તુળ ઉપર કઈ 5-15-25 બિંદુઓ ના હોય, અસંખ્ય બિંદુઓથી વર્તુળ બને. હવે વર્તુળ પર જેટલા બિંદુઓ એમાંથી એક સ્પર્શક દોરી શકાય. પણ એટલે આ બિંદુ એ છે એમાંથી આપણે સ્પર્શક દોરવું હોય તો આ રીતે સ્પર્શક દોરી શકાય. આ રેખા એ વર્તુળનો સ્પર્શક છે. વર્તુળને એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક. તો એ જ રીતે આ બિંદુમાંથી સ્પર્શક દોરી શકાય, આ બિંદુમાંથી સ્પર્શક દોરી શકાય, આ બિંદુમાંથી. એટલે વર્તુળ ઉપર કેટલા બિંદુ હોય? અસંખ્ય. તો વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? યાદ રાખજો, વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. અને આમ ખાલી આંકડાકીય માહિતી એટલી યાદ નથી રાખવાનું. વર્તુળના દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક દોરાય. તો વર્તુળ ઉપર કેટલા બિંદુ હોય? તો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ હોય, દરેક બિંદુમાંથી એક સ્પર્શક. તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. બરાબર, લાવો પ્રશ્ન પૂછાય વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? તો જવાબ આવે અસંખ્ય. તો ખાલી જગ્યામાં પૂછે અસંખ્ય સ્પર્શકો. આ વર્તુળ છે, આ વર્તુળ પરનું બિંદુ છે એ, તો આ એ બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? તો જવાબ આવશે એક અને માત્ર એક, અથવા એક જ. હવે આમાંથી તમે બીજો સ્પર્શક દોરવા ટ્રાય કરો. હું ટ્રાય કરું છું, જોજો. આ જ બિંદુમાંથી બીજો સ્પર્શક દોરવાનો. આ એક બિંદુ અને કેટલા બિંદુમાં છેદે છે? બે. તો બે બિંદુમાં છેદે એને છેદિકા કહેવાય, સ્પર્શક ન કહેવાય. તો હું જો આ જ બિંદુમાંથી બીજો સ્પર્શક દોરવાની ટ્રાય કરીશ તો નહીં દોરી શકાય. એટલે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? અસંખ્ય. તો વર્તુળ પરના કોઈ બિંદુમાંથી તો જવાબ આવે એક અને માત્ર એક. વર્તુળ પરના કોઈ બિંદુમાંથી એક જ સ્પર્શક દોરી શકાય. વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. પણ વર્તુળ પરના કોઈ બિંદુમાંથી તો એક જ, અથવા તો અહીં બીજો શબ્દ લખાય એક અને માત્ર એક, બંનેનો અર્થ એક જ થાય. વર્તુળ પરના કોઈ બિંદુમાંથી એક જ સ્પર્શક દોરી શકાય, વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. ક્લિયર? યાદ રાખવાના છે બધા મુદ્દા. વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય, વર્તુળ પરના કોઈ બિંદુમાંથી એક જ સ્પર્શક દોરી શકાય. વર્તુળ છે, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને, આ રેખા વર્તુળને બે બિંદુમાં છેદે, અને વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. બરાબર, બરાબર સમજો. હવે હું એમ કહું કે છેદિકા અને સ્પર્શકમાં શું ફેર? તો સીધી વાત તમે જવાબ આપવાનો કે વર્તુળને બે બિંદુમાં છેદે એવી રેખાને છેદિકા કહેવાય, અને વર્તુળને એક જ બિંદુમાં છેદે તેવી રેખાને સ્પર્શક કહેવાય. હું અહીં સ્પર્શક એ દોરું છું. આ વર્તુળ છે અને વર્તુળને એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. એટલે વર્તુળનો સ્પર્શક. હવે છેદિકા અને સ્પર્શક એ સમાન ન થયા. છેદિકા વર્તુળને બે બિંદુમાં છેદે, સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે. હું તમને એમ કહું કે છેદિકા સ્પર્શક બને
તો પેલી નજર તેમ લાગે છેદિકાને સ્પર્શકને તો કોઈ સંબંધ નહીં. છેદિકાની વ્યાખ્યા આવી છે બે બિંદુમાં છેદે, સ્પર્શકની વ્યાખ્યા આવી છે એક બિંદુમાં છેદે. તો મિત્રો બરાબર વિચાર કરજો, છેદિકાનો વિશિષ્ટ કિસ્સો સ્પર્શક બને. કયો કિસ્સો? આ છેદિકામાં કેટલા બિંદુઓ છે, કેટલા બિંદુમાં છેદે છે? વર્તુળ પરના છેદિકાના એ અને બી બે બિંદુ. હવે આ બે બિંદુઓ થોડાક નજીક આવે, એટલે આ છેદિકા છે સમજો, એનું સહેજ આમ નીચે કરું તો આ બે બિંદુઓ નજીક આવશે, એટલે એ અને બી બિંદુઓ થોડા નજીક આવે. હવે હજી છેદિકા થોડી નીચે ઉતારો તો આ છેદિકા આમ બને, બે બિંદુઓ હજી નજીક આવ્યા, એ અને બી. તમે જોઈ શકો છો આમાં એ અને બી વચ્ચેનું અંતર વધારે હતું, આમાં સહેજ એ અને બી નજીક આવ્યા, હજી લીધું તો એ અને બી નજીક આવ્યા. એમાં છેદિકાઓ નીચે ઉતારતો જાઓ અને આ બે બિંદુ એક થઈ જાય, એ ઇક્વલ ટુ બી બની જાય, તો શું થાય? તો જો સ્પર્શક બની જાય. એટલે મારો કહેવાનો મતલબ, છેદિકાનો વિશિષ્ટ કિસ્સો સ્પર્શક છે કે જેમાં બે બિંદુઓ નજીક આવતા આવતા એક થઈ જાય, એક થઈ જાય મતલબ સંપાતી બને. સંપાતી એટલે એકની ઉપર બીજું, એ પોતે જ બી બની જાય, એ ઇક્વલ ટુ બી. તો આવી છેદિકા સ્પર્શક થાય. એટલે આમ તો છેદિકા સ્પર્શક ન જ થાય, એવો પ્રશ્ન છેદિકાના સ્પર્શક સમાન તો જવાબ ના જ લખજો, છેદિકા સ્પર્શક નથી. પણ છેદિકાનો એવો વિશિષ્ટ કિસ્સો કે આ આ જીવા કહેવાય, આખી રેખા છેદિકા આટલું જીવા કહેવાય, બરાબર? વર્તુળના બે બિંદુને જોડતા રેખાખંડ, વર્તુળની વર્તુળ પરના કોઈ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની જીવા. તો જીવાના બે અંત્ય બિંદુઓ છે એ નજીક આવતા આવતા સંપાતી બને, એવી છેદિકાને સ્પર્શક કહે છે. આ મિત્રો ખાસ સમજવાનું કે આ વિશેષ અગત્યનું છે કે છેદિકા એટલે કે જીવાને સમાવતી રેખા, તો એ જીવાના બે અંત્ય બિંદુઓ નજીક આવતા આવતા સાવ સંપાતી બની જાય, એવા કિસ્સામાં છેદિકા એ સ્પર્શક બને. ક્લિયર? બરાબર સમજાઈ ગયું? ખાસ સમજો, યાદ રાખવા જેવું છે. ઓકે, હવે આપણે એક એવો કિસ્સો જોઈએ કે એનો જવાબ તમે જાતે વિચારી શકશો. આ વર્તુળ છે, આ એની છેદિકા છે. જ્યારે છેદિકાની વ્યાખ્યા હોય, વર્તુળને બે બિંદુમાં છેદતી, બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળને છેદિકા કહે છે. હવે આ છેદિકાને સમાંતર હોય એવા મારે સ્પર્શકો દોરવા છે, આ છેદિકાને સમાંતર હોય એવા સ્પર્શક દોરવા છે. હવે જો હું આમ કરીશ તો આ છેદિકા થશે, પણ મારે સ્પર્શક દોરવા છે. આને સમાંતર એવો સ્પર્શક આ બ્લેક લાઇનથી કરું, બ્લુ લાઇનથી કરું છું. આ બિંદુ પી માં છેદે છે, તો છેદિકાને સમાંતર હોય એવો આ એક સ્પર્શક. પછી મારે દોરવું છે છેદિકાને સમાંતર એવો સ્પર્શક, તો આ છેદિકાને સમાંતર એવો આ બીજો સ્પર્શક. એમાં કયો બિંદુ છે? હવે હું પ્રશ્ન કરું કે આ છેદિકાને સમાંતર એવો ત્રીજો સ્પર્શક દોરો, ચોથો દોરો, પાંચમો દોરો. આ છેદિકાને સમાંતર એવો સ્પર્શક તો આને દોરી શકાય, આ એક સ્પર્શક થાય, આ સ્પર્શક થાય, પણ આ છેદિકાને સમાંતર હોય તેવા હું ડ્રાઈ કરું, જુઓ આ છેદિકાને સમાંતર એવો સ્પર્શક થશો. આ છેદિકા થી જો બે બિંદુમાં છેદે, આ બધી સમાંતર રેખાઓ છે, તો આ બધી બે બિંદુમાં છેદે. આ બાજુ ત્યાં તમે જેટલી દોરો એ છેદિકા જ બનશે. આ છેદિકાને સમાંતર હોય એવા કેટલા દોરી શકાય? સમાંતર બે સમાંતર સ્પર્શકો દોરી શકાય. છેદિકાને સમાંતર હોય તેવા બે સમાંતર સ્પર્શકો દોરી શકાય. હવે જો તમે એક દોરો, વધુમાં વધુ બે સ્પર્શકો, હવે તમે ત્રીજો દોરો, તમે કોઈ પણ આ છેદિકાને સમાંતર હોય એવા સ્પર્શક દોરી, છેદિકા જ બનશે, સ્પર્શક નહીં બને. પણ સ્પર્શક તો આ છેદિકાને સમાંતર હોય તેવા બે સમાંતર સ્પર્શકો દોરી શકાય. આ એક બ્લુ પેનથી દોરી, આ બીજો, બાકી બધી છેદિકાઓ જ છે. તો છે સિમ્પલ મુદ્દો, પણ તમે વિચાર કરજો કે કોઈ વર્તુળ દોરો, આ વર્તુળ છે, આ વર્તુળની છેદિકા છે, બે બિંદુમાં છેદે. આ છેદિકાને સમાંતર તમે સ્પર્શકો દોરો તો બે દોરી શકાશે, એક આ સ્પર્શક, બીજો આ સ્પર્શક, બાકી જે કઈ દોરો એ છેદિકા જ રહેવાની, બરાબર? વિચાર કરો. એટલે એક નિયમ બન્યો કે આપેલી છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સ્પર્શ, છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય, બે, વધુમાં વધુ બે, એક દોરી શકાય અથવા બે, પણ ત્રીજો તો ન દોરી શકાય, દોરવા ઈચ્છો તો નહીં દોરી શકાય. તો એક નિયમ,
छेदिक अने समांतर होय तेवा बे स्पर्शको दोरी शकाय। एटलू बराबर जोई लो, आ बधी ज वस्तुओ मटेरियल मां छे, आ बधुं तमने आवडशे एटले स्वाध्याय 10 पॉइंट एक तमारा माटे आसान थई जशे। मित्रों सौथी महत्वनी वात आवी प्रमेय 10.1 दसमा प्रकरणनो पहला नंबरनो प्रमेय पुस्तकमां क्रम 10.1 छे। आ वर्तुळ छे, आ वर्તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે। વર્તુળનો સ્પર્શક છે અને એ સ્પર્શ બિંદુ છે, વર્તુળનું કેન્દ્ર P છે, વર્તુળનું કેન્દ્ર P, રેખા L સ્પર્શક અને એ સ્પર્શ બિંદુ, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે અને સ્પર્શક વર્તુળને સ્પર્શ બિંદુ એ સ્પર્શે છે તેમ કહેવાય। હમણાં આપણે અગાઉ ચર્ચા કરી, હવે આ પ્રમેય સમજવા જેવો છે કારણ કે આ પ્રમેય આધારિત ઘણા બધા દાખલાઓ પરીક્ષામાં પૂછાય અને જ્યારે આ પ્રમેય તમને બરાબર સમજાઈ જાય તો તમે કોઈ પણ દાખલો આસાનથી કરી શકો। પ્રમેય બરાબર સમજો, બહુ સરળ પ્રમેય છે, તરત જ સમજાઈ જાય એવો। વર્તુળનો સ્પર્શક આ જે દેખાય છે એલ, એ સ્પર્શ આ સ્પર્શ બિંદુ છે, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, તો આ પી એ વર્તુળની ત્રિજ્યા, આ ત્રિજ્યા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, તો વર્તુળનો સ્પર્શક એટલે કયો એલ, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે કઈ પીએ, એને હંમેશા લંબ હોય છે। વર્તુળનો સ્પર્શક એટલે કે એલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે હંમેશા લંબ જ હોય, નિવૃત ખૂણો જ બને। ઓકે, વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, કોઈ પણ ત્રિજ્યાને નહીં, કઈ ત્રિજ્યાને, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। હવે માની લો કે સ્પર્શ ઉપર આ બિંદુ B હોય, હવે તમે આ પી બી જોડો તો તમે આ ત્રિકોણ પી એ બી માં પાયથાગોરસ નિયમ લગાડી શકો, કારણ કે કાટખૂણો આવ્યો એટલે પાયથાગોરસ પ્રમેય બને અને પાયથાગોરસ પ્રમેય આવે એટલે સીધી જ આપણને ત્રિપુટી દેખાય। પ્રકરણ 6 માં ચર્ચા કરી હતી 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10 વગેરે, પણ આ ખ્યાલ હોવો જોઈએ। તો આ છે પ્રમેય 10.1। તમે દાખલામાં જયારે આ પ્રમેયનો ઉલ્લેખ કરો ત્યારે કૌંસમાં લખવાનું પ્રમેય 10.1, ખ્યાલ આપણે 10.1 ઉપર કહેવાનો છે, બરાબર સમજો એ લખું છું। વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। આ થયો આપણો પ્રમેય 10.1। એટલે જયારે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ ત્યારે દાખલા ગણતી વખતે કૌંસમાં લખવાનું પ્રમેય 10.1, એ દ્રષ્ટિએ નંબર યાદ રાખજો, બરાબર ફરી વાર, વર્તુળનો સ્પર્શક એટલે કે એલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે કે પીએ ને લંબ હોય છે, એલ લંબ પીએ, ક્લિયર, બરાબર પ્રમેય જોઈ લો, બરાબર આત્મસાત કરી લો, દરેક દાખલામાં લગભગ આ પ્રમેયનો ઉપયોગ છે। એટલે ટૂંકમાં આ પ્રકરણમાં ઘણા ખરા દાખલાઓ આ સિદ્ધાંત ઉપર આધારિત છે, પ્રમેય 10.1 ઉપર, બરાબર જોઈ લો। ઓકે, તો વર્તુળનો સ્પર્શક એટલે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, આ કેમ છે, વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, મેં લખ્યું વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે,
ओके આની ઉપરથી આપણે તારણ કાઢીએ. શું તારણ કાઢી શકીએ? કે વર્તુળ નો કોઈ એક બિંદુ છે, આ એક બિંદુ, એમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? એક. આ જ બિંદુ માંથી હું જો બીજો સ્પર્શક દોરું, બધે દોરી શકાય. વર્તુળ ને અસંખ્ય સ્પર્શકો, હમણાં ચર્ચા કરી, આ બિંદુ માંથી એક સ્પર્શક દોરી શકાય, આ બિંદુ માંથી, આ બિંદુ માંથી, વર્તુળ પર જેટલા બિંદુ હોય દરેક માંથી એક એક સ્પર્શક દોરી શકાય. પણ આ જ બિંદુ માંથી મારે બીજો કોઈ સ્પર્શક દોરવો હોય તો નહીં દોરી શકાય. આ જ બિંદુ માંથી એક જ દોરી શકાશે, આ સિવાય બીજો નહીં દોરી શકાય. તો વર્તુળના કોઈ એક બિંદુએ એક જ સ્પર્શક દોરી શકાય, એ આની ઉપરથી આપણે તારણ કાઢી શકીએ. પ્રમેય 10 પોઈન્ટ 1 નું તારણ બોર્ડ ઉપર લખતો નથી, મટીરિયલ માં આપેલું છે. શું? વર્તુળના કોઈ એક બિંદુએ એક જ સ્પર્શક દોરી શકાય. આ 10 પોઈન્ટ 1 નું તારણ છે. ઓકે, બરાબર. પ્રમેય યાદ રાખજો, પ્રમેય ગોખી નથી નાખવાનો, પણ સમજવાનો છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. મેં હમણાં આકૃતિમાં બતાવ્યું. આગળ, આ વર્તુળનું સ્પર્શ બિંદુ માની લો કે પી. હવે આ હું સ્પર્શ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરું છું. આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરું છું. જોડતા રેખાખંડ ને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે ઓપી વર્તુળની ત્રિજ્યા થાય. પી શું છે? સ્પર્શ બિંદુ. ઓપી વર્તુળની ત્રિજ્યા. આ રેખાયલ છે, મેં ક્યાંથી દોર્યું છે? સ્પર્શ બિંદુમાંથી પસાર થતી એવી રેખા દોરી છે. બરાબર સમજો, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને, આ રેખામાં જો ત્રિજ્યા સમાઈ ગઈ, ઓકે, ત્રિજ્યા છે ને, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને વર્તુળનો અભિલંબ કહે છે. અભિલંબ માટે અંગ્રેજીમાં શબ્દ છે નોર્મલ. નોર્મલ એટલે અભિલંબ. તો અભિલંબની વ્યાખ્યા સરળ છે. પી સ્પર્શ બિંદુ છે, ઓ વર્તુળનું કેન્દ્ર છે, એટલે ઓ પી વર્તુળની ત્રિજ્યા થવાની. આ રેખા મેં દોરી છે, એ સ્પર્શ બિંદુમાંથી પસાર થાય છે અને આ ત્રિજ્યાને સમાવી લે છે. આખી રેખામાં ત્રિજ્યા આવી જાય ને, એટલે આને કહેવાય ત્રિજ્યાને સમાવતી રેખાને. તો આ જે રેખા બની એને આ સ્પર્શ બિંદુ આગળ, પી બિંદુ આગળનો અભિલંબ કહે છે. તમને પ્રશ્ન પૂછાય કે વ્યાખ્યા આપો વર્તુળનો અભિલંબ. અભિલંબ એટલે અંગ્રેજીમાં નોર્મલ કહેવાય. તો વ્યાખ્યા શું? બરાબર સમજો, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને તે વર્તુળનો સ્પર્શ બિંદુ પાસેનો અભિલંબ કહે છે. મટીરિયલમાં આપેલી છે, બરાબર સમજી લો. હજી એકવાર વારંવાર પુનરાવર્તન કરાવું છું, સમજાઈ જાય. ક્યાંથી પસાર થતી? સ્પર્શ બિંદુમાંથી. કોને સમાવી લે તેવી રેખા? ત્રિજ્યાને સમાવી લે તેવી રેખાને શું કહેવાય? અભિલંબ. પી બિંદુ પાસેનો એટલે કે સ્પર્શ બિંદુ પાસેનો અભિલંબ કહે છે. મટીરિયલમાંથી વ્યાખ્યા જોઈ લો, બરાબર આકૃતિ સમજી લો. તો મિત્રો, એટલું તમે બરાબર સમજી જશો. હજી તો સિદ્ધાંત બાકી છે, પણ અહીંયા પ્રકરણ 10.1 સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ થયું. હવે તમે સ્વાધ્યાય 10.1 આસાનીથી કરી શકો. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, ન હોય તો તમને પાઠ્યપુસ્તકના પ્રકરણ 10ની PDF કોપી મોકલેલી છે. સ્વાધ્યાય 10.1માં મિત્રો 4 દાખલા છે, એમાંથી ત્રીજો અને ચોથો હું કરાવીશ, આ બે તમારી જાતે કરવાના છે. હું થોડી વાર રાહ જોઉં છું, તમે પહેલો ને બીજો દાખલો જાતે કરી નાખો. હેતુ લક્ષી પ્રશ્ન પ્રકારનો છે, ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્ન. એવું 3 થી 4 મિનિટમાં તમે બંને દાખલા સોલ્વ કરી શકશો. બંને દાખલા બરાબર સમજી લો, પછી હું ત્રીજો અને ચોથો બંને કરાવીશ. ચોથો એ સરળ છે, ત્રીજો ગણતરી વાળો છે. તો
પહેલો અને બીજો દાખલો મેં અત્યાર સુધીમાં તમને જે કંઈ સમજાવ્યું એના સિદ્ધાંત ઉપર આધારિત છે અને 100% તમને આવશે. આ બંને દાખલા સોલ્વ કરી લો પુસ્તકમાંથી, ત્યાં સુધી આપણે ઉભા રહીએ. તમે વિડીયો થોડી વાર પોઝ કરી દો, પછી 3 અને 4 દાખલા હું કરાવીશ. ક્લિયર? હવે પેલો બીજો દાખલો પૂરો થઈ જાય, ત્રીજો ચોથો બે મારે સમજાવવાના છે. પેલા દાખલો ચોથો લો, પછી ત્રીજો લઈશ. આ એક વર્તુળ છે. પ્રશ્ન ઘણી વાર સમજાયો નથી, છે ટૂંકો પ્રશ્ન. વર્તુળમાં કોઈ, આ વર્તુળના સમતલની કોઈ રેખા છે, આ રેખા એલ. હવે પ્રશ્ન એવો છે કે આ વર્તુળ, વર્તુળના સમતલની કોઈ રેખા એલ. હવે આ રેખાને સમાંતર એવી બીજી બે રેખાઓ દોરો. આ રેખાને સમાંતર એવી બીજી બે રેખાઓ દોરવાનું છે. એવી રેખા દોરવાની છે કે એક રેખા વર્તુળની છેદિકા હોય, એક રેખા વર્તુળનો સ્પર્શક હોય. આ રેખાને સમાંતર એવી બે રેખાઓ દોરો કે જે પૈકી એક વર્તુળની છેદિકા થાય, એક વર્તુળનો સ્પર્શક થાય. બરાબર? તો રેખા એલ, એને સમાંતર હું એક રેખા દોરું છું. રેખા એલ ને સમાંતર રેખા એમ, એ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે, ઈ બિંદુમાં. તો આ રેખા એલ ને સમાંતર રેખા એમ જે વર્તુળનો સ્પર્શક છે, આને સમાંતર એક રેખા દોરું છું એન. ઈ વર્તુળને બે બિંદુમાં છેદે છે, તો આ શું થયું? વર્તુળની છેદિકા. તો શું છે? આ વર્તુળને સમતલમાં એક રેખા છે એલ. આ એલ ને સમાંતર બે રેખાઓ દોરો કે જે પૈકી એક તેનો સ્પર્શક થાય, એક તેની છેદિકા થાય. બરાબર? તો સમજો, આ વર્તુળ, એના સમતલમાં રેખા એલ. એલ સમાંતર એમ, સમાંતર એમ છે. આ એલ, એમ, એમ ત્રણેય રેખાઓ પરસ્પર સમાંતર છે. હવે આ રેખા એમ છે, વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. એક જ બિંદુમાં છેદે એને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક. આ એલ વર્તુળને બે બિંદુમાં છેદે છે, બે બિંદુમાં છેદેને શું કહેવાય? વર્તુળની છેદિકા. થઈ ગયો દાખલો. દાખલો 4 રકમ વાંચી લો અને જવાબ જોઈ લો, પછી દાખલો 3 કરાવો. પેલો બીજો તમને 100% આવડ્યા જશે, એ તો સાવ સરળ છે. બરાબર? પછી 3 કરાવીશ. દાખલા નંબર 3. જોઈ લો રકમ, પછી દાખલો કરો. આ વર્તુળ 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ, એની ત્રિજ્યા 5 સેમી ત્રિજ્યાળું વર્તુળ, આ એનો સ્પર્શક. PQ એનો સ્પર્શક છે. વર્તુળ એક બિંદુમાં છેદતી રેખા, રેખા સમજો ને, એનો સ્પર્શક. આ વર્તુળના કેન્દ્રમાંથી એક રેખા છે, એ સ્પર્શકને Qમાં છેદે છે. વર્તુળના કેન્દ્રમાંથી એક રેખા દોરી છે, જે સ્પર્શકને Qમાં છેદે છે. ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. OQ 12 સેન્ટીમીટર હોય તો PQ શોધો. આ OQ 12 સેન્ટીમીટર છે, આ PQ તમારે શોધવાનું છે. બરાબર? રકમ જોઈ. વર્તુળના 5 સેન્ટીમીટર ત્રિજ્યાળો વર્તુળ, સ્પર્શક PQ, કેન્દ્રમાંથી એક રેખા સ્પર્શકને Qમાં છેદે છે.
ઓક્યુ બાર હોય તો યુ ટુ ફાઇન્ડ પીક્યુ, તમારે પીક્યુ શોધવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને ત્રિપુટી આવડતી હોય ને એનો ગેરલાભ લે, લાભ નહીં. જવાબ કે તેર, અમારા સરે કીધું પાંચ બાર તેર, આ પાંચ આ બાર તો આ તેર. યાદ કરો મેં ફરી ફરી કીધું હતું, ક્યારેય કર્ણ બાજુ કરતા નાનું ના હોય, તો આ બાજુ તેર ની, કર્ણ બાર નું એવું બને. પાંચ બાર તેર ત્રિપુટી સાચી છે, પણ એમાં કર્ણ તેર હોય તો કર્ણ બાર ને બાજુ તેર એવું ન બને. કોઈ દિવસ બાજુ કર્ણ કરતા મોટી ના હોઈ શકે. એટલે સખત યાદ રાખજો. પ્રમેય 10.1, સ્પર્શ વર્તુળનો સ્પર્શક, વર્તુળને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે લંબની નિશાની કરવાની. વર્તુળને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે ઓપી, એને લંબ હોય છે. ઓપી કોને લંબ હોય? લંબ પીક્યુ. ક્યાંથી લખ્યું? પ્રમેય 10.1, વર્તુળના કોઈ બિંદુએ દોરો સ્પર્શક, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે ઓપી ને લંબ હોય છે. સ્પર્શક પીક્યુ, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા ને લંબ હોય છે. બરાબર, આ ખાસ લખ્યું. તેથી ત્રિકોણ ઓ પી ક્યુ માં ખૂણો પી બરાબર 90. તેથી પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર પછી તમને આવડવાનું છે કર્ણ નો વર્ગ, કર્ણ ઓ ક્યુ નો વર્ગ, બાકીની બે બાજુ ઓપી સ્ક્વેર પ્લસ બાકીની બાજુના વર્ગના સરવાળા બરાબર છે. ઓ ક્યુ કેટલું છે? 12 નો વર્ગ. ઓપી ત્રિજ્યા છે 5 નો વર્ગ. અને પી ક્યુ શોધવાનું છે. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25 પ્લસ પી ક્યુ નો સ્ક્વેર. વર્ગમૂળ સીધું ના નીકળે, તેથી પીક્યુ ની લંબાઈ શોધો. પીક્યુ ની લંબાઈ રૂટ 119 સેમ છે. આ રજો પાઠ્યપુસ્તકમાં એમસીક્યુ છે કે જે વિકલ્પ રૂટ 119 બતાવો તો એ વિકલ્પમાં જવાબ થાય. અને જો દાખલો હોય તો આ રીતે કરાય. મેં કીધું આ 10.1 પર આધારિત છે, દાખલો સરળ છે. એટલે પણ આમાં 5 બાર 13 એવો ખોટો ઉતાવળમાં જવાબ નહીં લખી નાખતા કે આમ પાયથાગોરસ દેખાય ને 5 ને 12 પછી મળતું એટલે સીધું 13 લખી નાખે. પણ એ જોવાનું કે કર્ણ 12 ને બાજુ થોડું 13 હોય, તો કર્ણ 12 તો બાજુ રૂટ 119, તો વર્ગમૂળ 119 એ આ કર્ણ કરતા નાનું થાય. બરાબર, બાર નો વર્ગ 144 થાય, 144 થી તો નાનું જ છે. આ 144 થી નાનું છે, આનો જવાબ નાનો થાય ને. આ 11 નો વર્ગ 121 થાય, તો 121 થી નાનું છે એટલે આનો જવાબ 11 થી નાનો હોય તો કર્ણ 12, તો આ 11 થી નાનું એવું બની શકે. આમ સીધું 5 બાર 13 નહીં લખવાનું. બરાબર, જોઈ લો દાખલો. ક્લિયર મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. અહીંયા સ્વાધ્યાય 10.1 સૈદ્ધાંતિક દ્રષ્ટિ પૂર્ણ થયું અને 10.1 દાખલાની દ્રષ્ટિએ પૂરું થયું. પાઠ્યપુસ્તકમાં તો સાવ ટૂંકો સ્વાધ્યાય હતો, માત્ર 4 દાખલા. એમાં પહેલો અને બીજો દાખલો તો સાવ સરળ, જે તમે જાતે કર્યો અને એમાંથી કોઈ પણ ડાઉટ નહીં હોય મને વિશ્વાસ છે. તમે આજના વિડીયો લેક્ચરની શરૂઆતથી બરાબર સમજો તો 10.1 ના 2 દાખલા તો તમે કરી જ શીખ્યા હો. ચોથો દાખલો મેં કર્યો, એ સરળ હતો. આ પેલી રેખાને સમાંતર બીજી બે રેખા દોરવાની હતી, એક છેદિક હોય અને એક સ્પર્શક હોય. મગજમાં હું જે છેદિકા બે બિંદુમાં છેદે, વર્તુળને સ્પર્શક, વર્તુળને એક જ બિંદુમાં છેદે, આ ખ્યાલ હોય તો સરળ છે. અને આ પાયથાગોરસ પર આધારિત દાખલો સરળ હતો. જ્યારે હવે આપણે નવા વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે 10.2 ના સિદ્ધાંત શરૂ કરશું. અને તમને હવે તો ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ સ્વાધ્યાય શરૂ કરતા પહેલા સિદ્ધાંત વિશેષ મહત્વના હોય. જો સિદ્ધાંત ઉપર ગ્રીપ આવી જાય 10.1 કેટલો સરળ છે, એટલો જ સરળ 10.2 છે. તો પહેલા આપણે એના સિદ્ધાંતો સમજીશું અને પછી 10.2 માં આગળ વધીશું હવે પછીના લેક્ચરમાં. આજનો લેક્ચર પૂરો કરીએ.
પ્રથમ લેક્ચરમાં મેં તમને ધોરણ 8 અને ધોરણ 9 માં જે વર્તુળ વિશેના ખ્યાલો ભણી ગયા છું એ મેં સમજાવ્યું. આજના વિડીયો લેક્ચરમાં આપણે 10.1ના સિદ્ધાંતો અને 10.1 પૂર્ણ કર્યા. હવે પછી આપણે 10.2માં નવા વિડીયો લેક્ચરમાં મળશું. અંતમાં આપણે પ્રાર્થના કરીએ માતા પિતા વડીલો આપણા ઈષ્ટદેવ આપણા ઈશ્વર જેને આપણામાં શ્રદ્ધા હોય આપણે જેનામાં શ્રદ્ધા હોય એ ઈશ્વરને યાદ કરીએ આ બધું આપણે લાંબા સમય સુધી યાદ રહે. સૌ પ્રાર્થનામાં જોડાઈએ મૌન પ્રાર્થના માટે તૈયાર.